वेरावल पोलीस स्टेशन में सूत्रापाड़ा एक गामनी परिणीताए वेरावल रेन्ज पोलीस ऑफिसर पर बलात्कार गंभीर आक्षेप साथ फरियाद नोंधाता खळभळाट मची गई छे। आ अंगे गीर सोमनाथ ना जिला एएसपी ओम प्रकाश जाट द्वारा मीडिया ने माहिती आपता जणाव्युं कि आ घटना की पीड़ित महिला संबंधी गैरकायदे लायन शो में पकड़ायेल जेने छोड़ावा पीड़िता ने तेना पति साथ आरएफओ हरेश गलचर ने मळ्या हता। त्यारे संपर्क में आवेल अने पीड़िता ना मोबाइल नंबर मेळवी अने तेनी मदद थी लालच आपी शरीर संबंध बांध्यो हतो अने त्यारबाद पीड़िता ना कहेवा मुजब 25 वखत बळजबरी थी धाक धमकी आपी फोरेस्ट क्वार्टर अने कचेरी में बलात्कार गुजार्यो हतो। पीड़िता ना कहेवा मुजब आरोपीनी आरएफओ हरेश गलचर द्वारा तेना पति अने संतान ने मारी नाखवा तेमज वीडियो वायरल करवानी धमकीओ आपवामां आवती हती। તારીખ 28 જુલાઈ 2022 માં એક વેરાવલ સિટી પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ ગુનામાં જે ફરિયાદી છે સૂત્રાપાડા તાલુકાના છે, એમાં આરોપી રીતે રેન્જ ફોરેસ્ટ ઓફિસર વેરાવલ હરેશ દાનાભાઈ ગલચર છે ઓર એની મદદગીરીમાં બે માણસો દાનેશ પંજા જે એમના ડ્રાઈવર હતા ઓર રાજુ ગલચર જે એમના રિલેટિવ હતા ઓર આ ફરિયાદ જે છે એમાં જે ફરિયાદી જે છે ફરિયાદી આરોપીને કોન્ટેક્ટમાં આજથી 2.5 વર્ષ પહેલાં આવી હતી ઓર ફરિયાદીના એક રિલેટિવ લાઇન શોના કેસમાં જંગલ ખાતાના કેસમાં એક એક્યુઝ હતા ઓર એને જામીન કરાવવા માટે જામીન પર છોડાવવા માટે એને આરએફઓને અપ્રોચ કર્યો હતો ઓર તે વખતે એના નંબર એક્સચેન્જ થયા હતા। એને આરએફઓ તે વખતે એમને આ કેસમાં મદદ કરવાનો લાલચ આપીને એને જોડે શરીર સંબંધ બાંધ્યા હતા ઓર ત્યાર પછી એને એને જોડે લગભગ 25 વાર એને કહેવાનું છે ફરિયાદ મુજબ કે એને જોડે શરીર સંબંધ જુદી જુદી જગ્યાએ એના ઓફિસમાં અને એના ઘરમાં બાંધ્યા હતા ફોરેસ્ટ કોલોનીમાં ઓર જે મદદગીરીમાં જે બે માણસો છે એને એને તેડવા આવતા હતા અને એ મૂકવા જાવતા હતા ઓર અત્યારે તપાસ જે છે આ પીઆઈ ઈસરાનીને પાસે છે ઓર હરેશ ધાના ગલચર જે છે એ અત્યારે અમારી કસ્ટડીમાં છે ઓર એનો એને ધોરણેસર આજ અટક કરવામાં આવ્યા હતા ઓર બાકી બે આરોપી પકડવાના બાકી છે ઓર મારી જાહેર જનતાથી વિનંતી છે કે કોઈ પણ પ્રકારનો જો મહિલાઓ વિરુદ્ધ અને બાળકો વિરુદ્ધ જે પણ કોઈ એવા પ્રકારના જે બનાવ બને તમે તરત જો પોલીસમાં જાણ કરો ઓર આરોપી ચાહે કોઈ પણ અમે એમાં કડક પગલાં લઈએ। સર, વાત કરવામાં આવી થોડા સમય પહેલાં પણ એમને અરજી કરવામાં આવી હતી, તે વખતે પણ પાછું બેક ફૂટ થયું, ત્યારે શું મામલો થયો? થોડા વખત પહેલાં આજે બેન અમારે અરજી કરી હતી વેરાવલ સિટી પોલીસ સ્ટેશનમાં, એને નિવેદન લેવા બોલાવતા વખત એ અમને આ કીધો કે અમારા હસબન્ડને ફોરેસ્ટ ખાતો અગર નોકરી આપી દેશે તો મારે આ ફરિયાદ નહીં કરવાની। તો પછી એના આરએફઓ જે છે એને કોઈ જગ્યા આઉટસોર્સ પર રાખ્યા હતા, પછી 2 મહિના પછી એમને પગાર નથી મળી તો એને આધારે પછી ફરિયાદી જે ફરિયાદ એને વિરુદ્ધ લખી છે। સર, આઈપીસીની કઈ કઈ કલમમાં સર ગુનો દાખલ થયો? એમાં આઈપીસીની 376 2N એને જાનથી મારી નાખવાની ધમકીને કારણે જો 406-2 અને 407 એને મદદગીરી માટે જો 114 એને લગાવવામાં આવી હતી। સર, આરોપી છે તે પોલીસે કઈ રીતે ગિરફ્તાર કરેલો? આરોપીને અમારી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સને આધારે એસઓજીની ટીમ એને અટક કરવામાં આવ્યો હતો, એસઓજીની ટીમ તરફથી, ઓર આરોપીને કાલ રાત જે વેરાવલ સિટીથી પકડવામાં આવ્યો હતો। થેન્ક યુ।